નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં. દોસ્તો, તારીખ 31 ડિસેમ્બર 2020, વર્ષનો છેલ્લો દિવસ હતો અને ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2020-21ની જે બોર્ડ પરીક્ષા યોજાનાર છે તે માટે તમામે તમામ વિષયોની નવી બ્લ્યુપ્રિન્ટ જાહેર કરી દેવામાં આવી. દોસ્તો, અહીંયા નવી બ્લ્યુપ્રિન્ટ જાહેર કરવાનો હેતુ એ હતો કે અહીં ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે કોવિડ-19ની પરિસ્થિતિ ચાલતી હોવાને કારણે સ્કૂલો ચાલુ થઈ શકી નથી, માટે અમે 30% કોર્સનો ઘટાડો કરી રહ્યા છે ધોરણ 9થી લઈને ધોરણ 12માં. અને 30% ઘટાડો થયા પછી અહીંયા કોર્સનો ઘણા બધા ચેપ્ટર્સ જે છે દોસ્તો, ઘણા બધા મુદ્દાઓ જે છે તે આપણા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા અને તેના માટે નવી બ્લ્યુપ્રિન્ટ્સની જરૂર હતી. તો ધોરણ 10 અને ધોરણ 12ની બ્લ્યુપ્રિન્ટ્સ તો જાહેર થઈ ગઈ, પરંતુ તેના પછી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન હતો કે અમારી નવી બ્લ્યુપ્રિન્ટ્સ ક્યારે આવશે. તો આપણને અંદાજ એવો હતો કે ભાઈ 15 દિવસ કે પછી વધુમાં વધુ 1 મહિનાની અંદર ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે નવી બ્લ્યુપ્રિન્ટ્સ જાહેર થઈ જશે, પરંતુ એવું થવું શક્ય બન્યું નહીં. અને દોસ્તો, અહીંયા એક્ઝેક્ટલી 1.5 મહિના પછી ગઈકાલે તારીખ 16/2021 એટલે કે 16 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 અને 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નવી બ્લ્યુપ્રિન્ટ્સ જે છે તે જાહેર કરવામાં આવી. વિષય તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો, જેની અંદર લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9 અને 11ના વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબતે, એટલે કે નવી બ્લ્યુપ્રિન્ટ મોકલવા બાબતે. દોસ્તો, અહીં એક બાબતે હું ધ્યાન દોરવા માગું છું કે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની જ અહીંયા બ્લ્યુપ્રિન્ટ્સ જાહેર થઈ છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહ, જેની અંદર આર્ટ્સ અને કોમર્સનો સમાવેશ થાય છે, તેમના માટેની જ બ્લ્યુપ્રિન્ટ્સ જે છે તે હવે પછીથી જાહેર કરવામાં આવશે, જે ટૂંક જ સમયની અંદર કદાચ આજ કે કાલની અંદર આપણને મળી જશે. જેવી મળશે તરત જ આપણે વિડીયો બનાવી દઈશું, તમને પીડીએફ્સ પણ જે છે તે પણ પ્રોવાઈડ કરી દઈશું, પરંતુ તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી પડશે, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરીને રાખવું પડશે, જેથી કરીને જ્યારે પણ નવી બ્લ્યુપ્રિન્ટ્સ જાહેર થાય અને જેવી અપડેટ આવે તેવી તરત જ સૌથી પહેલાં આપને તેની અપડેટ મળી રહે. દોસ્તો, અહીંયા સમજીએ કે આ પરિપત્રની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કયા કયા વિષયની બ્લ્યુપ્રિન્ટ્સ જે છે તેની પીડીએફ આપણે અહીંયા આપવામાં આવી છે. તો જુઓ દોસ્તો, પહેલા સમજી લઈએ કે આની અંદર શું કહેવામાં આવ્યું છે. તો અહીં કીધું છે, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં કરવામાં આવેલ 30% ઘટાડો તેમજ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે અત્રેની કચેરી દ્વારા ધોરણ 9 અને 11ના નીચે દર્શાવેલ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે જ અમલમાં રહેશે. દોસ્તો, આ ખાસ મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે ચાલુ વર્ષ જે છે ત્યાં કોવિડ-19ની પરિસ્થિતિ છે, તો આ ચાલુ વર્ષ 2020-21 માટે દોસ્તો અહીંયા આ જે નવી બ્લ્યુપ્રિન્ટ છે તે અમલમાં રહેશે. ત્યાર પછી દોસ્તો, આવતા વર્ષથી કદાચ જૂની જ બ્લ્યુપ્રિન્ટ આવી જાય અથવા તો કોઈક નવા ફેરફાર સાથે નવી બ્લ્યુપ્રિન્ટ્સ પણ જે છે તે અમલમાં આવી શકે છે, પરંતુ હાલ પૂરતું આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જે આ બ્લ્યુપ્રિન્ટ્સ આવેલી છે તે ફક્ત ને ફક્ત હાલ પૂરતા વર્ષ માટે જ છે. દોસ્તો, સમજે દોસ્તો અહીંયા કે ધોરણ 9 અને 11ની અંદર કયા કયા વિષયો જે છે તેમની બ્લ્યુપ્રિન્ટ્સ આપણને નવી પ્રોવાઈડ કરવામાં આવી છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની વાત કરું સૌથી પહેલાં, તેમના માટે ગણિત, ત્યાર પછી રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, આ ચાર વિષયોની જે દોસ્તો અહીંયા પીડીએફ છે, નવી બ્લ્યુપ્રિન્ટ છે તે આપણને પ્રોવાઈડ કરવામાં આવી છે. તે સિવાય ધોરણ 9ની જો વાત કરીએ તેની અંદર ગણિત એટલે કે મેથ્સ, વિજ્ઞાન એટલે કે સાયન્સ, સામાજ વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ, ગુજરાતી પ્રથમ ભાષા, ગુજરાતી દ્વિતીય ભાષા જેમાં ગુજરાતી પ્રથમ ભાષા ગુજરાતી મીડિયમ માટે, ગુજરાતી દ્વિતીય ભાષા ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ માટે, ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ જે ઇંગ્લિશ મીડિયમ માટે અને ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી મીડિયમ તથા હિન્દી મીડિયમ માટે. દોસ્તો, ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે હિન્દી પ્રથમ ભાષા, કોના માટે? હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, અને હિન્દી દ્વિતીય ભાષા ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે. તે સિવાય દોસ્તો અહીંયા સંસ્કૃત અને બાકીના જે આપણા વધના વિષયો છે તે તમામની જે નવી બ્લ્યુપ્રિન્ટ છે તે જાહેર કરાઈ છે. દોસ્તો, જાણશું દોસ્તો અહીંયા તમામે તમામ બ્લ્યુપ્રિન્ટ્સને અને કેવી રીતે આ બ્લ્યુપ્રિન્ટ્સ તમે જાહેર કરી શકો છો તે બાબતને પણ. પરંતુ તેના પહેલાં તમને એ જણાવી દઉં કે અહીંયા તમામે તમામ વિષયો જે છે તેનો એનાલિસિસ ઉપર આપણે એક વિડીયો બનાવીશું. દોસ્તો, અહીંયા ખાસ ઇંગ્લિશ સબ્જેક્ટ ઉપર સૌથી પહેલાં તમને વિડીયો મળશે, જ્યાં હું તમને જણાવીશ કે
નવું જે આપણને અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ આપવામાં આવ્યું છે, નવી જે બ્લ્યુ પ્રિન્ટ આપવામાં આવી છે, તેમાં ઇંગ્લિશની અંદર અહીંયા કયો કયો ફેરફાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે કયા કયા મુદ્દાઓ એટલા બધા સહેલા કરવામાં આવ્યા છે કે આપણે કેટલી સરળતાથી તેની અંદર પાસ થઈ શકીએ છીએ. તો તે બ્લ્યુ પ્રિન્ટ્સના અહીંયા તમારે દોસ્તો જો વિડીયોઝ જોવા હોય એનાલિસિસ કરતા, તો તેના માટેની સૌથી પહેલાં પ્રોસેસ હું તમને બતાવી દઉં છું, પછી આપણે આગળ વાત કરીએ. તો દોસ્તો, સૌથી પહેલાં તમારે અહીંયા ઓપન કરવાનું છે યુટ્યુબ, અને ત્યાર પછી જવાનું છે સર્ચ બટન ઉપર. તમારે સર્ચ કરવાનું છે આપણી ચેનલનું નામ લર્ન વિથ ડેક્સ. ત્યાર પછી દોસ્તો અહીંયા તમે આવશો તો અહીંયા તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, આ લાલ કલરનું બટન જે છે, અને આ બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો. ત્યાર પછી અહીંયા ઓપન કરજો આ લોગોને, અને તમારે આવવાનું છે 1, 2 અને 3 નંબર જ્યાં લખ્યું છે પ્લેલિસ્ટ. અને પ્લેલિસ્ટમાં દોસ્તો તમને વિવિધ પ્રકારની લિસ્ટ મળશે, જ્યાં તમને દોસ્તો અહીંયા એસે રાઇટિંગ મળી જશે જોવા, ઇંગ્લિશ ગ્રામરના ટોપિક્સ જે છે તે જોવા મળી જશે, શોર્ટ નોટ્સ જોવા મળશે દોસ્તો, ફંક્શન, એક્ટિવ પાસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, તમામ પ્રકારના વિડીયોઝ જે છે તે આપણે બનાવેલ છે તે તમને જોવા મળી જશે. દોસ્તો અહીંયા તમારે શોધવાની છે એક પ્લેલિસ્ટ જ્યાં લખ્યું છે કે ન્યૂ બ્લ્યુ પ્રિન્ટ્સ સ્ટાન્ડર્ડ 10 એન્ડ 12 ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. દોસ્તો અહીંયા હવે સ્ટાન્ડર્ડ 11 પણ ઉમેરા જશે, તેને તમારે ઓપન કરવાનું છે. અહીંયા તમારે બસ તમારો વિડીયો અહીંયા શોધી લેવાનો છે, ધોરણ 11 માટે જે નવી બ્લ્યુ પ્રિન્ટનો એનાલિસિસ કરતો આપણે વિડીયો બનાવેલ હશે તે. બસ દોસ્તો આ જ પ્રોસેસ તમારે કરવાની છે અહીંયા નવી બ્લ્યુ પ્રિન્ટનો જ્યારે વિડીયો અપલોડ થાય સબ્જેક્ટ વાઇઝ તેને જોવા માટે. ચાલો દોસ્તો પાછા આપણે જઈએ અહીંયા તે પેલી આવેલી PDF ફાઇલ તરફ, જ્યાં તમારે તમારા વિષયોની નવી બ્લ્યુ પ્રિન્ટ્સ વિશે વાત કરવામાં આવી છે. તો ચાલો દોસ્તો હવે આપણે વાત કરીએ અહીંયા ચાલુ વર્ષ માટે આવેલી નવી બ્લ્યુ પ્રિન્ટ જે છે તમામે તમામ વિષયોની તેના વિશે. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી આ બ્લ્યુ પ્રિન્ટ છે વર્ષ 2020-21 માટે, જેમાં ધોરણ 9 ગણિત વિષયની જે બ્લ્યુ પ્રિન્ટ છે તેના વિશે આપણે જોઈ લઈએ. અચ્છા દોસ્તો અહીંયા એક ખાસ વાત તમારે યાદ રાખવાની છે કે તમને સમય 3 કલાકનો મળશે, કુલ 80 ગુણના પ્રશ્નપત્ર માટે, અને તમારી વાર્ષિક પરીક્ષા માટેનું આ પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે નવી બ્લ્યુ પ્રિન્ટ છે દોસ્તો. અહીંયા તમામે તમામ વિષયની દોસ્તો અહીંયા બ્લ્યુ પ્રિન્ટ આપણે આપેલી છે ધોરણ 9ની, સાથે સાથે દોસ્તો અહીંયા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સાયન્સ સ્ટ્રીમ જે છે તેના માટે પણ દોસ્તો અહીંયા બ્લ્યુ પ્રિન્ટ આપણને આપેલ છે. અચ્છા આ જે દોસ્તો અહીંયા અંગ્રેજી વિષયનું અહીંયા આપણને આપેલ છે પેપર, મતલબ જે નવી બ્લ્યુ પ્રિન્ટ આપેલી છે તેની આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. મેં તમને જે પ્રોસેસ બતાવી ત્યાંથી તમને તે વિડીયો જોવા મળી જશે, અને ચેનલને જો સબસ્ક્રાઇબ કરીને રાખેલી હશે તો સૌથી પહેલાં તમને તેની નોટિફિકેશન બેલ આઇકનમાં બતાવી દેશે તમારા યુટ્યુબમાં. તો તે બાબતે તમારે ખાસ ધ્યાન દોરવાનું છે. હવે દોસ્તો મેઇન મુદ્દો એ આવે છે કે આ તમામે તમામ બ્લ્યુ પ્રિન્ટ્સ જે છે તે અમારે ડાઉનલોડ કઈ રીતે કરવી. તો દોસ્તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલ છે આપણા ટેલિગ્રામ ચેનલની. ટેલિગ્રામ ચેનલમાં આપ શ્રી જોડાઓ, અને ત્યાં જઈને દોસ્તો તમે તમામે તમામ જે પણ સ્ટડી મટીરિયલ્સ આવે છે કે જે પણ નવી નવી બ્લ્યુ પ્રિન્ટ્સ આવે છે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલી, તે તમામે તમામ PDFને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. બસ તો દોસ્તો અહીંયા આટલી સુધી જ રાખીએ આપણો આજનો વિડીયો, પરંતુ જતાં જતાં વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, મિત્રો જોડે વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. તે સિવાય દોસ્તો તમારા જો કોઈક પ્રશ્નો છે, તમારે કંઈક પૂછવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવો, અને મોટા ભાગે હું બધાની કમેન્ટ્સનો રિપ્લાય આપતો રહું છું. બસ તો દોસ્તો પૂર્ણ કરીએ આપણો આજનો આ વિડીયો, મળીએ જલ્દી જ નેક્સ્ટ વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.